અરે ઓલા મારો ભાઈબંધ દીપક કયો એ ટ્રેનિંગમાં જવાનો હતો અને હજી આવ્યો નથી. હવે લગભગ કદાચ આવતો હોય છે. અરે ભાઈ દીપક તું આવી ગયો? હા ભાઈ હું આવી ગયો. ક્યારે નો હું તારી રાહ જોતો હતો. અરે ભાઈ આ લુગડા લુગડા પેક કરવાનું થોડું મોડું થઈ ગયું. તો એમ કહે આવ્યા પૈસા તારે 6 મહિનાની ટ્રેનિંગ છે. એ ટ્રેનિંગ પૂરી કરી આવી આપણા ગામમાં એક મોટા મોટી સ્કૂલ બનાવવાની છે. જે મારી જમીન છે ને ત્યાં હું ફ્રીમાં બનાવીશ અને આપણા ગામના બધા જ છોકરાઓને ફ્રીમાં તારે શિક્ષણ આપવાનું છે. કાંઈ વાંધો નહીં. અને મારા દોસ્ત સાથે મારા ભાઈ 100 મહિનાથી મહેનત કરે છે. હું તારી મહેનત પાણીમાં નહીં લાવું. હું ગમે એ કરીને હું નોકરી લઈ લઈશ. કાંઈ વાંધો નહીં ભાઈ બહેન. તું ત્યાં જઈને સારી રીતે ટ્રેનિંગ પૂરી કર અને પછી ત્યાંથી આવ ત્યારે મને કોલ કરજે. કાંઈ વાંધો નહીં. સારી રીતે ટ્રેનિંગ કરીને નોકરી લઈને જ પાછું આવીશ. સારું દીપ. અરે ભાઈ તો મારી આજે. અરે ભાઈ દોસ્ત. હા બોલ ને દીપક. હું જવતો છું 100 મહિનાને ટ્રેનિંગ કર પણ મારા ભાઈને ફસાવશે કોણ? અરે એની ચિંતા તું કર માં. એનું હું બધું ચિંતા ભરણ પોષણ હું પૂરું કરીશ. 6 મહિના સુધી આવે ને ત્યાં સુધી આની ચિંતા ન કરતો આ મારી પાસે રહેશે. કાંઈ વાંધો નહીં દોસ્ત. 100 મહિના લગી મારા ભાઈને ફસાવજો. હા એનું ટેન્શન તું લેતો જ નહીં જરાય. સારું હાલ વહેલું જાઉં છું. 100 મહિના પછી મળશું. આપણે તમારા ઘેરે આવી આપણે એક જમીન જોવા જવાનું છે. ચાલો જઈશું તો હવે. મિસ્ટર એમ કે આ જમીન સારી છે. આપણે અહીં ફેક્ટરી બનાવવાની છે. બોલ આ જમીન કોની છે? જા તપાસ કરીશું. ચાલો હું તપાસ કરતો હું. આપણા માણસો ને લઈને જા તપાસ કર આ જમીન કોની છે. ચલો ચલો ઉભા રહ્યો. અહીંયા શું લેવા તમે? આ જમીન માં ફેક્ટરી બનાવવાની છે અમારે. ફેક્ટરી બનાવવાની? કોને પૂછ્યું તમે? આ જમીન કોની છે? આ જમીન તો મારી જ છે. તો આમાં ફેક્ટરી બનાવવાની છે? તારી સહી જ હોય છે? સહી જ હોય છે એમ? હા તો સારું. મારો બોસ જોડે વાત કરી લો. હા મેકલ તારો બોસ ને કોણ છે? કાંઈ પણ સજા આ જમીન મારે જોઈએ છે. બોલ તારે દેવાની છે? ના મારે આ કોઈ કાળે જમીન વેચવાની જ નથી. મારે અહીં એક મોટી સ્કૂલ બનાવવાની છે અને નાના છોકરાના ભવિષ્ય માટે. પણ તને 1 માગ્યા રૂપિયા આપીશું. મારે 1 રૂપિયો જોતો જ નથી. બોલ આમ નહીં મને આને લઈ લ્યો. હાલો લઈ લ્યો. હાલો લઈ લ્યો. હાલો બાંધો અહીંયા. અરે આ મારા દોસ્ત નો ફોન ચીમ સીચક આવે છે. પેલા તો મને 1 દિવસ ફોન કર્યા વગર નતો રહેતો અને આજકાલ 6 મહિનામાં 5 દિવસ બાકી રહ્યા છે ને એનો ફોન પણ સીચક આવે છે. મારે આની વિશે કઈક જાણવું પડશે. મારા દોસ્ત નો ફોન કેમ સીચક છે? જમીન દઈ દીધી હોત તો જમીન જમીન નહીં મળે. અરે ભાઈ દીપક બચાય મને.
ભાઈ તમે મારા ભાઈને શી કારણે બાંધો છે? આ જમીન હતું પછી મને જમીન હતું જમીન ન હતો. તું કહેતો હતો મને કે તું મારું ઋણ કેવી રીતે ચુકાવીશ, તો તે તારો જીવ દઈને મારે તારું ઋણ ચુકાવી દીપક. અરે ભાઈ મને માફ કરજે, હું આપણું કીધેલું બધું કરવા રહી ન શકતો. અરે દીપક, તું અમને બેને છોડીને જતો રહ્યો. અરે ભાઈ, હવે દીપક તો આપણને બેને છોડીને જતો રહ્યો, તો ચાલ તું હવે મારા ઘરે રહીએ. ગુંડાને તો દીપકે ભગાડી મૂક્યા છે, હવે આવશે નહીં, તો ચાલ મારા ઘરે. મિસ્ટર એમ કે આ જમીન સારી છે, આપણે અહીં ફેક્ટરી બનાવવાની છે, બોલ આ જમીન કોની છે, જા તપાસ કરીશું. ચાલો હું તપાસ કરતો હું, આપણા માણસોને લઈને જા તપાસ કર આ જમીન કોની છે. ચાલો ચાલો ઓય ઉભા રહ્યો, અહીંયા શું લેવા તમે આવ્યો? આ જમીનમાં ફેક્ટરી બનાવવાની છે અમારે. ફેક્ટરી બનાવવાની? કોને પૂછું તમે? આ જમીન કોની છે? આ જમીન તો મારી જ છે. તો આમાં ફેક્ટરી બનાવવાની છે, તારી સહી જ હોય છે? સહી જ હોય છે એમ? હા. સ્ટોપ સ્ટાર્ટ. તો સારું, મારો બોસ જોડે વાત કરી લો. હા મેકલ, તારા બોસ ને કોણ છે? સારી રીતે કહું છું, કેટલા પૈસા છે જોઈ છે બોલો. મારે એક રૂપિયો જોતવાનો. ભાઈ તો હજી આવ્યો નથી, હું વાત જોઈને જોઈને થાકી ગયો. અરે આ ક્યારે આવશે? સ્ટાર્ટ. ડિઝાઇન હોય ખરી.